યુવા મિત્રો, એક વખત મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે આઈ થિંક આઈ હેવ યુઝડ અબાઉટ 25% ઓફ માય ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી ડ્યુરિંગ માય લાઈફ. મતલબ કે એમણે પોતાની ભીતરના આદર્શ દર્શન કરીને 25% બુદ્ધિનો ઉપયોગ કર્યો. બીજા શબ્દોમાં કહીએ તો એમણે 75% ક્ષમતાનો તેઓ ઉપયોગ કરી શક્યા નહોતા. જો આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિક કે જેમણે વિશ્વને વિજ્ઞાન ક્ષેત્રે અસાધારણ પ્રદાન આપ્યું છે અને તેમની 75% ક્ષમતા અકબર રહી જવા પામી હોય, તો ભીતરના દર્શનની ક્ષમતા થકી કેટલી શક્તિ હશે તે તમે વિચારી શકો. માટે આપણે આપણા ભીતરના મહાન માણસને જરૂર જાણવો જોઈએ. પ્રતિભા મહાન કાર્યનો આરંભ કરે છે, પણ એને પૂરો તો પરિશ્રમ જ કરે છે. અને તેથી જ કહેવાય છે કે સાચો પ્રયાસ કદી નિષ્ફળ જતો નથી. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરજ, મારી ચેનલ સુરજ દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. વનરક્ષક એક્ઝામ યુઝફુલ ઇમ્પોર્ટન્ટ જીકે ક્વેશ્ચન આ વિડીયો સિરીઝનો 26મો ભાગ છે, જેની અંદર અમે તમને પ્રોવાઈડ કરીશું ડેઇલી ન્યૂ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 1467, ભારતના કયા રાજ્યને સૌપ્રથમ ધૂમ્રપાન નિષિદ્ધ ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું? તો એ છે જમ્મુ કાશ્મીર, જે રાજ્ય નહીં પણ હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે. પ્રશ્ન 1468, ETFનું પૂરું નામ જણાવો. તો ETFનું પૂરું નામ થાય એક્સચેન્જ ટ્રેડ ફંડ. પ્રશ્ન 1469, SLVનું પૂરું નામ જણાવો. તો SLVનું પૂરું નામ થાય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પ્રશ્ન 1470, વિક્રમ સારાભાઈ સ્પેસ સ્ટેશન ક્યાં આવેલું છે? તો આવેલું છે થુમ્બા ખાતે, અને થુમ્બા કેરળ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 1471, પરમાણુ ઉર્જા વિભાગ અંતર્ગત બોર્ડ ઓફ રેડિયેશન એન્ડ આઇસોટોપ્સ ટેકનોલોજી ક્યાં આવેલું છે? તો એ આવેલું છે મુંબઈ ખાતે. પ્રશ્ન 1472, પરમાણુ ઉર્જા વિભાગ અંતર્ગત ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સ ક્યાં આવેલું છે? તે આવેલું છે હૈદરાબાદમાં. પ્રશ્ન 1473, મંગળ ગ્રહ પર સૌપ્રથમ Mars 2 અવકાશયાન મોકલનાર દેશ કયો? તો એ છે રશિયા દેશ. પ્રશ્ન 1474, ભારત સરકારે પાણી પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ કઈ સાલમાં ઘડ્યો હતો? તો એ સાલ છે 1974. પ્રશ્ન 1475, ભારત દેશ આંતરરાષ્ટ્રીય સુનામી ચેતવણી પ્રણાલી ક્યારથી અપનાવી છે? તો વર્ષ 2004થી. પ્રશ્ન 1476, માનવ પર્યાવરણ પર સ્ટોકહોમ સંમેલન કયા વર્ષમાં આયોજિત કરાયું હતું? તો ઈસવીસન 1972માં. પ્રશ્ન 1477, NYKSનું પૂરું નામ જણાવો. તો નહેરુ યુવા કેન્દ્ર સંગઠન NYKSનું પૂરું નામ યાદ રાખજો. પ્રશ્ન 1478, સૌપ્રથમ મહિલા સશક્તિકરણનો ખ્યાલ આપનાર પાવલા ફિરે કયા દેશના વતની છે? તો બ્રાઝિલના. પ્રશ્ન 1479, શેવાળના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો શેવાળના અભ્યાસને કહેવાય ફાયકોલોજી. પ્રશ્ન 1480, પોલિયોની રસીની શોધ કોણે કરી હતી? તો એ હતા જોન્સ ઈ સાલ્ક. પ્રશ્ન 1481, જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં રવિન્દ્રનાથ ટાગોરે બ્રિટન સરકારને કયો ખિતાબ પરત આપ્યો હતો? તો એ હતો નાઇટહુડ. પ્રશ્ન 1482, RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો એ સાલ હતી ઈસવીસન 1925. પ્રશ્ન 1483, અશફાક ઉલ્લાહ ખાન અને રામપ્રસાદ બિસ્મિલને શેના કાવતરા માટે ફાંસી આપવામાં આવી હતી? તે હતો કાંકોરી કાંડ. પ્રશ્ન 1484, જમ્મુ કાશ્મીરના બંધારણના વડા કોણ હતા? તો એ હતા શેખ અબ્દુલ્લા. પ્રશ્ન 1485, ભારતના તિરંગામાં રહેલું અશોક ચક્ર શામાંથી લેવામાં આવ્યું છે? તો અશોકના સારનાથના સ્તંભ પરથી. પ્રશ્ન 1486, ભારત સરકારે રાષ્ટ્ર મુદ્રાને ક્યારે માન્યતા આપી હતી? તો 26 જાન્યુઆરી 1950 રોજ. પ્રશ્ન 1487, ભારતનું રાષ્ટ્રગીત કઈ ભાષામાં લખાયેલું છે? તો બંગાળી ભાષામાં. પ્રશ્ન 1488, ભારતની બંધારણ સભાએ વંદે માતરમ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે ક્યારે માન્યતા આપી? તો 26 જાન્યુઆરી 1950 રોજ. પ્રશ્ન 1489, ભારતનું રાષ્ટ્રગીત પ્રથમવાર કોણે ગાયું હતું? તો એ હતા ટાગોરની ભત્રીજી સરલાદેવી. પ્રશ્ન 1490, ઈસવીસન 1951માં કોની આગેવાની હેઠળ મહાગુજરાત સીમા સમિતિની રચના થઈ હતી? તો એ હતા સર પુરુષોત્તમ દાસ. પ્રશ્ન 1491, ગીર અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો એ સાલ હતી 18 સપ્ટેમ્બર 1965. પ્રશ્ન 1492,
તાપી નદી બીજા ક્યાં નામે ઓળખાય છે? તો સૂર્યપુત્રીના નામે ઓળખાય છે તાપી નદી. પ્રશ્ન 1493, નવ સૈયદ પીરની દરગાહ ક્યાં આવેલી છે? તો નવસારીમાં. પ્રશ્ન 1494, અબ્રાહમ લિંકન અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? તો 16માં. હવે તમારે કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ છે. પ્રશ્ન 1495, પીળા આરસ માટે જાણીતા શહેરનું નામ શું છે? તો એ છે જેસલમેર. પ્રશ્ન 1496, શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાય અને શ્લોકો છે? તો 18 અધ્યાય અને 700 કરતાં વધુ અથવા 700 શ્લોકો છે. પ્રશ્ન 1497, તાંજોરનું રાજરાજેશ્વર મંદિર કયા વંશના રાજાએ બનાવ્યું હતું? તો ચૌલ વંશના રાજાએ. પ્રશ્ન 1498, વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? તો જુલાઈ મહિનામાં. પ્રશ્ન 1499, હિસ્ટ્રી ઓફ કેમિસ્ટ્રી પુસ્તકના લેખકનું નામ જણાવો? તો એ છે પ્રફુલ્લ ચંદ્ર રોય. પ્રશ્ન 1500, મધર ટેરેસા કયા દેશના વતની હતા? તો યુગોસ્લાવિયાના વતની હતા. પ્રશ્ન 1501, ભારતમાં પ્રસિદ્ધ શક્તિપીઠોની સંખ્યા કેટલી છે? તો એ છે 51. પ્રશ્ન 1502, દિલ્હીનું પ્રસિદ્ધ જંતર મંતર કોણે બનાવ્યું હતું? તો મહારાજ જયસિંહે. પ્રશ્ન 1503, કયા મહાપુરુષે જગતના બધા જ ધર્મોની સાધના કરી હતી? તો એ હતા રામકૃષ્ણ પરમહંસ. પ્રશ્ન 1504, કીર્તિસ્તંભ કયા શહેરમાં આવેલો છે? તો ચિત્તોડ શહેરમાં. પ્રશ્ન 1505, કુરાન એ કઈ ભાષામાં લખવામાં આવેલું છે? તો અરબી ભાષામાં. પ્રશ્ન 1506, ગીતા રહસ્ય ગ્રંથના લેખકનું નામ જણાવો? તો એ છે લોકમાન્ય ટિળક. પ્રશ્ન 1507, કેનેડાની લાંબામાં લાંબી નદીનું નામ જણાવો? તો એ છે મેકેન્ઝી. પ્રશ્ન 1508, ભારતમાં બનેલી પ્રથમ 3D ફિલ્મનું નામ જણાવો? તો એ છે છોટા ચેતન. પ્રશ્ન 1509, નોબલ પારિતોષિક વિજેતાઓને પારિતોષિક એ કયા દિવસે એનાયત કરવામાં આવે છે? તો લગભગ 10 ડિસેમ્બરના રોજ. પ્રશ્ન 1510, હોકી એસોસિએશનની સ્થાપના કયા વર્ષમાં થયેલી? તો એ વર્ષ છે 1886. પ્રશ્ન 1511, ગર્ભાધાનની પ્રસૃતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે? તો 280 દિવસનો. પ્રશ્ન 1512, અંગ્રેજીમાં પ્રથમ પૂર્ણ મહાકાવ્ય આપનાર પેરેડાઇઝ લોસ્ટ ના કવિ કોણ છે? તો એ છે મિલ્ટન. પ્રશ્ન 1513, બ્રિટનના સૌથી પહેલા વડાપ્રધાનનું નામ શું? તો એ છે સર રોબર્ટ વોલપોલ. પ્રશ્ન 1514, વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું મોટામાં મોટું શહેર કયું છે? તો એ છે ટોકિયો. પ્રશ્ન 1516, ભારતમાં સૌપ્રથમ સિવિલ સર્વિસ કમિશનની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1926માં. પ્રશ્ન 1517, ભારતના છેલ્લા મુગલ બાદશાહનું નામ શું? તો એ છે બહાદુર શાહ. પ્રશ્ન 1518, ઇન્ટરપોલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો લિયોન્સમાં. પ્રશ્ન 1519, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે NFDCની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1982માં. પ્રશ્ન 1520, ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કોણે કર્યું હતું? તો એ હતા ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 1521, ચુનીલાલ ગાંધી વિદ્યાભવન ક્યાં આવેલું છે? તો સુરત ખાતે. પ્રશ્ન 1522, મેરેથોન દોડની લંબાઈ શું હોય છે? તો એ હોય છે 26 માઇલ. અને મીટરમાં જોઈએ તો 42.195 કિલોમીટર. પ્રશ્ન 1523, જનધન યોજનામાં કેટલા રૂપિયાનો જીવન વીમો અપાય છે? તો ₹30,000નો. પ્રશ્ન 1524, વર્ષ 2015માં વડનગર ખાતે કેટલામો તાનારીરી મહોત્સવ ઉજવાયો હતો? તો એ હતો 13મો. પ્રશ્ન 1525, કોના શાસનમાં ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી? તો એ હતા સિકંદર લોધી. પ્રશ્ન 1526, પૃથ્વી એ કયા બે ગ્રહોની વચ્ચે આવેલી છે? તો એ આવેલી છે શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે. પ્રશ્ન 1527, SIMIનું પૂરું નામ જણાવો? તો એ છે સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 1528, FTPBનું પૂરું નામ જણાવો? તો એ છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ. પ્રશ્ન 1529, ફોન બનાવતી કંપની નોકિયા એ કયા દેશની છે? તો એ છે ફિનલેન્ડની. પ્રશ્ન 1530, રસિયો જીવ એ કયા સાહિત્યકારની કૃતિ છે? તો પીતાંબર પટેલની. પ્રશ્ન 1531, રાષ્ટ્રીય દૂધ દિવસ
ક્યારે મનાવવામાં આવે છે? તો 26 નવેમ્બરના રોજ. પ્રશ્ન 1532, ઉજ્જૈનનું પ્રાચીન કાળમાં નામ શું હતું? તે હતું અવંતિકા. પ્રશ્ન 1533, પ્રતિવર્ષ ક્યારથી વડનગર ખાતે તાનારીરી મહોત્સવ ઉજવાય છે? તો વર્ષ 2003થી. પ્રશ્ન 1534, મહાદેવભાઈ દેસાઈની પૂનામાં આવેલી સમાધિ ક્યાં નામે ઓળખાય છે? જો તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં આ પ્રશ્નનો જવાબ જરૂર આપો. જો તમને આ પ્રકારના વિડીયો ગમતા હોય તો વિડીયો લાઇક કરી વિડીયો શેર કરો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવી શકો.